ढळी पड्या चक्कर आवता जे सीएम रूपाणी स्टेज पर ज ढळी पड्या ने हाल तेमने सारवार पण आपवामां आवी रही छे। सीएम रूपाणी स्टेज पर थी चाली ने नीचे उतर्या अने त्यार बाद वडोदरा मां चालू सभा मां आप जोई रह्या छो आ दृश्य। थोड़ी वार मां ते चिंता प्रसरी गई कारण के मुख्यमंत्री अचानक ज सभा दरमियान ज स्टेज पर ढळी पड्या तात्कालिक तेमने सारवार माटे लई जवामां आव्या। ના તો હવે આગળની તપાસ તો જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ કરશે। તમારા સંવાદદાતા માનુ ચાવડા અપડેટ આપી રહ્યા છે। તો આ સ્થિતિ છે અને આ દ્રશ્યોમાં આપણે દેખાડી રહ્યા છે તાત્કાલિક ડોક્ટર્સને ત્યાંથી બોલાવવામાં આવ્યા, સભા કરી રહ્યા હતા, ભાષણ ચાલુ કરી રહ્યા હતા અને અચાનક જ તેમને ચક્કર આવ્યા, અચાનક જ તે ઢળી પડ્યા। જે કાર્યકર્તા છે, નેતા છે, તેમણે કહ્યું સ્પેશિયલ ડોક્ટર્સ વધુ જાણકારી આપશે અને થોડી જ વારમાં એ અંદાજ આવશે, એ ખ્યાલ આવશે। અને જો એક વધુ એક અપડેટ કે સ્વસ્થ થવાના સમાચાર મળી રહ્યા છે, સીએમ રૂપાણી પોતાની ગાડીમાં રવાના પણ થઈ ચુક્યા છે, ચક્કર આવ્યા હતા ચાલુ સભામાં અને એનો વિડીયો ઢળી પડ્યા એટલે ઓવર સ્ટ્રેન, ઓવર એક્ઝર્શન, સતત એમનો પ્રવાસ, લોકોની ચિંતા, કેમ કરીને વિકાસની વાત લોકોની સમક્ષ મૂકવાની, આ બધું સમન્વય થયો એટલે એમનો કદાચ ખોરાકમાં પણ ધ્યાન રહ્યું નથી અને એને કારણે ઓવર સ્ટ્રેનને કારણે કદાચ હાઇપોગ્લાયસીમિયા થઈ ગયું હોય કે ગ્લુકોઝ લેવલ બોડીમાં ઘટ્યું હોય તો આ પ્રકારના લક્ષણ આવી શકે છે। સાહેબને તરત જ ગ્લુકોઝ વોટર આપવામાં આવ્યું અને સાહેબ રિકવર્ડ વેરી વેલ ઇમિડિયેટલી અને હવે આગળની તપાસ આપણે ઇન્વેસ્ટિગેશન થશે પછી ખબર પડશે। પ્રાથમિક રીતે ત્યાં જે સારવાર આપવામાં આવી હતી કઈ પ્રકારની સારવાર હતી, શું અત્યારે આપ્યું? ઇટ વોઝ અ ગ્લુકોઝ વોટર ઓનલી, ખાલી ગ્લુકોઝનું પાણી સાહેબને આપવામાં આવ્યું અને ગ્લુકોઝના પાણીથી સાહેબ ઓલરાઇટ થઈ ગયા, અત્યારે અહીંથી નીકળ્યા છે, કેવી હાલત તમે એક ડોક્ટર તરીકે? એકદમ સ્ટેબલ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માત્ર ગુજરાતની 5 કરોડ 6 કરોડ પ્રજા નહીં, આખા હિન્દુસ્તાનનું ગૌરવ છે આપણા સીએમ વિજયભાઈ રૂપાણી સાહેબ, એટલે આખા હિન્દુસ્તાનમાં ટેન્શન થાય, ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ સાહેબ એ સતત જે પ્રમાણે લોકોને સમર્પિત છે એ પ્રમાણે લોકોની ચિંતામાં પોતાનું ધ્યાન, કદાચ સવારથી એમનું કઈ શેડ્યુલના પ્રમાણે કોઈક ડિસ્ટર્બન્સ થયું હોય અને ઓવર સ્ટ્રેનને લીધે આવું થઈ શકે। આ હતા ડોક્ટર રાજેશભાઈ શાહ, કહી રહ્યા છે કે જે રીતે સતત ચૂંટણી પ્રચારની દોડધામ છે ને એના કારણે જમવાનું ડિસ્ટર્બ થયું હોય કે એવા કશાક કારણોસર સામાન્ય અસર હતી, પરંતુ ગ્લુકોઝના બોટલ આપી અને અહીંથી એમની તબિયત અત્યારે સ્ટેબલ થઈ છે અને અહીંથી સીએમ સાહેબનો કાફલો છે ગાંધીનગર જવા માટે રવાના થયો છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો જે રીતે ડોક્ટર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતા જણાવી રહ્યા હતા કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય કારણ કે સતત સભાઓ ગજવી રહ્યા છે, સતત સભાઓ કરી રહ્યા છે, ચૂંટણી માથે છે અને તેવા સમયમાં ચક્કર આવ્યા, તેઓ ઢળી પડ્યા, જોકે ગ્લુકોઝ આપતાની સાથે જ। માનુ ચાવડા સંવાદદાતા લાઈવ જોડાયા છે વડોદરાથી, ઘટનાસ્થળેથી। માનુ, અચાનક સભામાં ઢળી પડ્યા મુખ્યમંત્રી, હાલ તેમની તબિયત ડોક્ટર્સ શું કહી રહ્યા છે અને શું કારણ આપી રહ્યા છે? નિશ્ચિત, જે રીતે મુખ્યમંત્રીનું ભાષણ ચાલતું હતું ને એ વખતે જ મુખ્યમંત્રી ઢળી પડ્યા, ઘટના આખી જે બની છે કદાચ સતત સ્ટ્રેસના કારણે આ ઘટના બની હોય। અત્યારે સ્થળ ઉપર પણ જોઈ રહ્યા છો કે ભાજપના આગેવાન નેતાઓ છે, અહીંયા ઉપસ્થિત છે, મુખ્યમંત્રીનો કાફલો છે, અહીંથી રવાના થયો છે જવા માટે। પરંતુ અહીંયા જે રીતે સીએમ સાહેબની સભા ચાલતી હતી, ચાલુ સભામાં જ ઢળી પડ્યા છે। પરાક્રમસિંહ જાડેજા જે વોર્ડ નંબર 1ના અત્યારે ઉમેદવાર છે ને એમની સાથે પણ વાત કરું, પરાક્રમસિંહ બાપુ, સ્ટેજ ઉપર ઘટના બની, સીએમ સાહેબ ઢળી પડ્યા હતા, શું હાલત થઈ એમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે જે રીતે સાહેબ ચાલુ સભામાં સીએમ સાહેબ ની જે તબિયત બગડી અને શું હાલત થઈ, એક સમાચાર પણ લોકો પૂછી રહ્યા છે, તાત્કાલિક સીએમ ની ખબર પૂછી રહ્યા છે, બાપુ શું કહો છો, સીએમ સાહેબ ની જે રીતે તબિયત નાજુરસ બની અત્યારે સ્થળ ઉપર જ? 24/7 અમારા મુખ્યમંત્રી છે, કામ કરે છે, અત્યારે ચુનાવના હિસાબે થોડી વધુ ભાગદોડ હોય છે, મુખ્યમંત્રીશ્રીની માત્ર અને માત્ર સ્ટેજ ઉપર ચાલુ વાત ઉપરથી એમને
સામાન્ય નોર્મલ ચક્કર આવ્યા હતા અને ચક્કર આવવાથી કોઈ પણ માણસને બે મિનિટ માટે અપસેટ થઈ શકે છે. ઇમરજન્સી ત્યાં એમને ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ ખુદે મારી સાથે પણ વાત કરી છે કે પરાક્રમસિંહ ઓલવેઝ બધું કમ્પ્લીટ છે, હવે મને કોઈ મુશ્કેલી નથી. તેમ છતાં તે ડોક્ટરની નિગરાની નીચે ડોક્ટરો એને બાકીનું ચેકઅપ કરી જે કઈ નિર્ણય કરશે, પણ વાતચીત કરી એકદમ સ્વસ્થ થઈ અને મુખ્યમંત્રીજી અહીંથી એરપોર્ટ જવા માટે નીકળ્યા છે. ત્યાંથી ડોક્ટરની સલાહ પ્રમાણે જે કઈ એને આરામની જરૂર હશે, એ કઈ આરામ દેવાની કઈ જે કઈ જરૂર હશે. પણ ગુજરાતની જનતાને, વડોદરાની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે કોઈ ચિંતાનો વિષય નથી, માત્ર ને માત્ર ઓવરલોડ વર્કના હિસાબે એક ચક્કર જેવું માન્ય મુખ્યમંત્રીશ્રીને આવ્યું હતું, તેના હિસાબે બે મિનિટ માટે અપસેટ થઈ જવાનો બનાવ બનેલો છે. પરાક્રમસિંહ જાડેજા છે, કહી રહ્યા છે કે એક સામાન્ય ચક્કર જેવી અસર થઈ હતી અને એમને અહીંથી સારવાર આપી અને રવાના કરવામાં આવે છે. ડોક્ટર રાજેશ શાહ જે વોર્ડ નંબર 2 ના અત્યારે કોર્પોરેટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, સાહેબ લાઈવ જઈ રહ્યું છે વીટીવી, અત્યારે સીએમ સાહેબની આપે પણ સારવાર કરી, શું થઈ શક્યું હોય અથવા તો શું લાગે છે? શું સ્ટેજ ઉપર ડોક્ટર વિજયભાઈ શાહ અધ્યક્ષ, એ પણ મેડિકલ ના ઉચ્ચ ક્વોલિફાઈડ ડોક્ટર્સ, ડોક્ટર જિગીસાબેન શેઠ એમડી એનેસ્થેટિક, અને હું પણ હતો. સીએમ સાહેબના સતત પ્રવાસને કારણે, ઓવર સ્ટ્રેઇનને કારણે કદાચ આ રીતનું એક સિચ્યુએશન થયું હોય તો માત્ર ગ્લુકોઝનું પાણી એમને આપવામાં આવ્યું અને ગ્લુકોઝના પાણી આપ્યા પછી હી વોઝ કમ્પ્લીટલી સ્ટેબલ. આપ જોઈ શકો છો કે એ પોતાની રીતે ચાલીને અમારી સાથે વાત કરીને અભિવાદન કરી અને પછી એમને અહીંયાથી રજા લીધી છે. અત્યારે તબિયત સારી છે, પરંતુ સાહેબ આપ તબીબ તરીકે સતત દોડધામના કારણે આવું થઈ શકે કે સતત પ્રચાર કરી રહ્યા છે સીએમ સાહેબ, શું લાગે છે આપણે? સીએમ સાહેબ છે ને, એ ગુજરાતની જનતા સાથે ખૂબ લાગણીથી જોડેલું વ્યક્તિત્વ છે, એટલે એમને ક્યારેય એમની પરવા કરી નથી. આ પૂરના સમયમાં પણ જોયું હતું, સાબરકાંઠાના પ્રવાસમાં પણ, એટલે એ વ્યક્તિત્વ એક એવું છે કે જેમને પોતાની ક્યારેય ચિંતા નથી કરી અને માત્ર ગુજરાતના 6 કરોડ લોકો માટે પોતાની જાતને સમર્પિત કરેલી છે. અત્યારે હવે શું, અહીંથી સીએમ સાહેબ કઈ બાજુ નીકળ્યા છે, ક્યાં લઈ જવા આવશે, કઈ સારવાર? અમારા અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ એમની સાથે જ એમને એકમ્પની કરી છે અને ચોક્કસ સીએમ સાહેબ માટે આગળની શું એક્શન લેવાની છે એ ડોક્ટર વિજયભાઈ શાહ નક્કી કરશે. ડોક્ટર રાજેશ શાહ, પ્રાથમિક રીતે ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું છે, ત્યારબાદ વિજય રૂપાણીની તબિયત સારી છે, અત્યારે અહીંથી કાફલો નીકળ્યો છે, એરપોર્ટથી બાય પ્લેન અમદાવાદ જશે એવી વ્યવસ્થા અત્યારે છે, પરંતુ એમની સાથે ડોક્ટર વિજય શાહ જે વડોદરા શહેર ભાજપના પ્રમુખ છે એ પણ છે, આખી ડોક્ટરની ટીમ છે અને કાફલો અહીંથી નીકળ્યો છે, પરંતુ મુખ્યમંત્રીની તબિયત સારી છે ને અત્યારે અહીંથી વડોદરાથી ગાંધીનગર જવા માટે નીકળ્યા છે. નિશ્ચિત માનું પ્રચાર કરવા માટે આવ્યા હતા, તબિયત સ્વસ્થ ન હતા તેમ છતાં આવ્યા હતા. થોડા ટાઈમ માટે જે દ્રશ્યો સર્જાના સ્વાભાવિક રીતે ચિંતાજનક હતા. હવે મુખ્યમંત્રીનો કાફલો કઈ તરફ ગાંધીનગર રવાના થઈ ગયો છે, ત્યાં ચેકઅપ કરવામાં આવશે, એની કોઈ ડિટેલ્સ મળી રહી છે? નિશ્ચિત, આજે વડોદરામાં 3 સભા હતી, તરસાલીમાં સંગમ 4 રસ્તા, એટલે 2 સભાઓ સતત 2 કલાકથી સંબોધી રહ્યા હતા. ત્રીજી સભા અહીંયા મહેસાણાનગર 4 રસ્તા ઉપર હતી અને સભામાં એમનું ભાષણ ચાલી રહ્યું હતું, એ દરમિયાન એમની તબિયત બગડી. અહીંયા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, 5 જ મિનિટની અંદર એમની સ્ટેબલ થઈ ગયા હતા અને ત્યારબાદ અહીંથી એમની કારમાં જે નીકળ્યા છે, એમ્બ્યુલન્સ પણ સાથે હતી અને અહીંથી એરપોર્ટ જવા નીકળ્યા છે એવા સમાચાર મળ્યા છે. એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ આવશે અથવા ગાંધીનગર જશે એવું શિડ્યુલ એમનું છે. અત્યાર હાલ તો વડોદરાના જે આગેવાનો છે ભાજપના એ એમની સાથે છે, ભાર્ગવ ભટ્ટ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ પણ એમની સાથે નીકળ્યા છે અને અહીંથી એરપોર્ટ તરફ જવા માટે તમામ કાફલો નીકળ્યો છે અને ત્યાંથી ગાંધીનગર આવશે. તબિયતના સારી છે એ સમાચાર અત્યારે નક્કી છે, કારણ કે એમને જે પ્રાથમિક સારવાર આપીને તરત જ સ્ટેબલ થયા છે, ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું, એટલે ક્યાંક આખા દિવસનો ટ્રેસ હોય, સતત પ્રવાસ ચાલી રહ્યો છે, સતત જે સભાઓ થઈ રહી છે એના કારણે તબિયત નાદુરસ્ત થઈ અહીંયા પ્રાથમિક સારવાર આપીને અહીંથી સીએમ અત્યારે એરપોર્ટ જવા માટે નીકળ્યા છે. નિશ્ચિત ધન્યવાદ માનુ અમારી સાથે જોડાવા બદલ. તો આ 2 અલગ અલગ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ કાર્યક્રમની ઘટના, અને થોડી મિનિટો બાદ તેઓ સ્વસ્થ થયા અને આપ જોઈ રહ્યા છો જે બીજી વિન્ડોમાં મેં આપની જમણી તરફ દેખાડી રહ્યા છે કે સ્વસ્થ થયા બાદ તે ખુદ સ્ટેરકેસથી એટલે કે દાદરા તેઓ ઉતર્યા, પગથિયા ઉતરીને તેઓનો જેમ માનુ જણાવી રહ્યા હતા કે કાફલો ત્યાંથી રવાના થયો છે. એમની સાથે ડોક્ટર્સની એક ટીમ પણ ગઈ છે, ભારતીય જનતા પાર્ટીના હાજર વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે ગયા છે.